नमस्कार मित्रों, स्वागत है तुम्हारो आरटीओ गुजरात में। हवे तमारे आ वीडियो में हूँ तमने जणावनो छूं के तमारे ज्यारे लर्निंग लाइसेंस की जरूर पड़ी है, तमारी पास लर्निंग लाइसेंस नहीं अथवा तो खोवाई गयु तो सरकार जो नवो नियम आयो है ते प्रमाणे तमे लर्निंग लाइसेंस हो जेरोक्स स्वरूपे पण तमे आपी शको छो। तो तेना माटे तमारे क्यांथी डाउनलॉड करूने कई रीतना लर्निंग लाइसेंस मेळववानो होय छे तेनी प्रोसेस आ वीडियो में बतावानो छूं। मीन्स के आ वीडियो में हूँ तमने ए जाणवा मळशे के तमे लर्निंग लाइसेंस कई रीतना तमारा मोबाइल में डाउनलॉड करी शको छो अने तेनो यूज तमे करी शको छो। तमारे एप्लाय करवी होय छे एप्लिकेशन माटे तेमां तमे लर्निंग लाइसेंसनो उपयोग करी शको छो। तो चलो शुरू करिए। तो तमारे सौथी पहेला गूगल क्रोम के ब्राउजर ने ओपन कर लेवानुं छे। ओपन कर्या बाद तमारे अहींया सर्च करवानुं छे सारथी। सारथीनी वेबसाइट थी तो हवे तमे परिचित हशो ते, कारण के घणी वार तमे आ सारथीनी वेबसाइट पर कार्य कर्युं छे अथवा घणा बधा विडियो मैं आ सारथीनी वेबसाइट पर बनावेला छे। तो सारथी डॉट परिवहन डॉट गवर्नमेंट डॉट इन ने ओपन कर लेवानी छे। જેવું તમે ઓપન કરશો એટલે વેબસાઇટ તમને આ રીતના જોવા મળશે, પણ હું અહીંયા ડેસ્કટોપ મોડને ઓપન કરી લઉં છું જેથી હું તમને સરળતાથી સમજાવી શકું। તો ડેસ્કટોપ મોડને ઓપન થયા બાદ તમને વેબસાઇટ કંઈક આ રીતના જોવા મળશે। વેબસાઇટ ખુલે હવે તમારે લર્નિંગ લેસન ડાઉનલોડ કરવું છે તો અહીંયા તમને ઉપર ઘણા બધા ટેબ જોવા મળશે। જો તમે મોબાઈલમાં યુઝ કરો છો અને ડેસ્કટોપ મોડ નથી તો તમને સ્માર્ટફોન મોડમાં જોવા મળશે, તો બધા એપ્લિકેશન જે ઉપર છે ટેબ છે તે બધા તમને એક સાથે જોવા મળશે। તો અહીંયા તમારે તે લર્નિંગ લેસનને ટેબને ગોતી લેવાનું છે અને ત્યારબાદ ત્યાં ક્લિક કરવાનું છે। જેવું તમે લર્નિંગ લાઇસન્સ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે। અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે કે પ્રિન્ટ લર્નિંગ લાઇસન્સ ફોર્મ નંબર 3। હવે ઘણાના મનમાં પ્રશ્ન છે કે ફોર્મ નંબર 3 શું છે, તો જે લર્નિંગ લાઇસન્સ હોય છે તેને જ ફોર્મ નંબર 3 કહેવામાં આવે છે। તો જે ફોર્મ નંબર 3 છે તે તમારું લર્નિંગ લાઇસન્સ છે। તો લર્નિંગ લાઇસન્સ ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા પ્રિન્ટ લર્નિંગ લાઇસન્સ ફોર્મ 3 લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો ત્યાં ક્લિક કરશો એટલે તમને કંઈક વેબસાઇટ આ રીતના જોવા મળશે। હવે આવી રીતના ક્યાં ક્યાં તમારે શું બધી વિગત ફિલઅપ કરવાનું છે તે હું તમને જણાવી દઉં, ધ્યાનથી સાંભળજો અને એક એક સ્ટેપને જોતા જજો। આવી રીતના તમને જોવા મળ્યા બાદ તમારે અહીંયા પ્રોસેસ પર ક્લિક કરવાનું છે। જેવું પ્રોસેસ પર ક્લિક કરશો એટલે વેબસાઇટ તમને પાછી કંઈક આવી રીતના જોવા મળશે। અહીંયા તમને બધી તમારી ડિટેલ પૂછશે, તો અહીંયા લખેલું છે એપ્લિકેશન નંબર અથવા તો લર્નિંગ લાઇસન્સ। તમે તમારી જે ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે કે જે લર્નિંગ લાઇસન્સ છે તે તમે બે રીતના ડાઉનલોડ કરી શકો છો, એક એપ્લિકેશન નંબરની મદદથી અથવા તો લાઇસન્સની મદદથી, જે લર્નિંગ લાઇસન્સ હોય છે તેની મદદથી પણ ડાઉનલોડ કરી શકો છો। તો હું અહીંયા તમને એપ્લિકેશન નંબરથી જણાવીશ, કારણ કે એપ્લિકેશન નંબર બધા જ પાસે હોય છે। જો તમને ખબર નથી કે એપ્લિકેશન નંબર ક્યાંથી ડાઉનલોડ કરવાનો હોય છે, એટલે કે તમને ખબર નથી રહી આપણને એપ્લિકેશન નંબર કયો હતો અને જ્યારે પણ આપણે એપ્લાય કર્યું હતું તેને ઘણો બધો સમય વહી ગયો છે અને એપ્લિકેશન નંબર ભૂલાઈ ગયો છે, તો મેં તમને એક વિડીયોમાં જણાવ્યું છે, એ વિડીયોને તમે જોઈ લેજો। તેમાં મેં જણાવ્યું છે કે તમને જો એપ્લિકેશન નંબર યાદ નથી તો તમે કઈ રીતના તેને ડાઉનલોડ કરી શકો છો અથવા તો પાછો તમે એપ્લિકેશન નંબર કઈ રીતના મેળવી શકો છો। તો તમારે અહીંયા એપ્લિકેશન નંબર પર સિલેક્ટ કરી દેવાનું છે, તે વિડીયો ન જોયો તો જોઈ લેજો અને તમને ખબર છે એપ્લિકેશન નંબરની તો તમને અહીંયા તમારો એપ્લિકેશન નંબર છે તે દાખલ કરી દેવાનો છે। તો ચાલો હું ઝડપથી અહીંયા મારો એપ્લિકેશન નંબરને ડેટ ઓફ બર્થને દાખલ કરી દઉં છું। તો અહીંયા મેં જેમ મારો એપ્લિકેશન નંબરને ડેટ ઓફ બર્થ દાખલ કર્યું છે તે રીતના તમારે એપ્લિકેશન નંબરને ડેટ ઓફ બર્થને દાખલ કરી દેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે। જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે વેબસાઇટ તમને કંઈક આ રીતના જોવા મળશે। વેબસાઇટ આવી રીતના ખોલ્યા બાદ અહીંયા તમારે ઓટીપી દાખલ કરવાનો છે, તો તમારે જાણી લેવાનું છે કે કયા ફોનમાં તમારો ઓટીપી આવ્યો છે। તો અહીંયા તમને તમારો ઓટીપી જે આવ્યો હોય છે તે અહીંયા દાખલ કરી દેવાનો છે। તો ચાલો હું મારો ઝડપથી ઓટીપી અહીંયા દાખલ કરી દઉં છું। અહીંયા ઓટીપી દાખલ કર્યા બાદ તમારે અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે। જેવું પણ તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમને તમારા મોબાઈલમાં એક પીડીએફ ડાઉનલોડ થશે અને તે પીડીએફ હશે તમારું લર્નિંગ લાઇસન્સ। આ લર્નિંગ લાઇસન્સનો ઉપયોગ તમે ગમે ત્યાં કરી શકો છો, જ્યાં તમારે જરૂર પડી હોય છે ત્યાં તમે આ લર્નિંગ લાઇસન્સને વાપરી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો ફોર્મ 3 જે લર્નિંગ લાઇસન્સ કહેવાય છે તે તમારું અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે। તમે ડાઉનલોડ એટલે કે તમે લર્નિંગ લાઇસન્સ રિન્યૂ કરવું છે અથવા પણ કોઈ પણ એવા કારણસર તમારે લર્નિંગ લાઇસન્સની જરૂર પડી છે અને લર્નિંગ લાઇસન્સ તમારી પાસે નથી, તો તમે આવી રીતના પણ ડાઉનલોડ કરી શકો છો। તો આશા રાખું છું આ વિડીયો દ્વારા નવું જાણવા અને સમજવા મળ્યું છે અને તમને ખબર પડી ગઈ છે કે લર્નિંગ લાઇસન્સ કઈ રીતના ડાઉનલોડ કરાય। જો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, થેન્ક્સ ફોર વોચિંગ।